वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप धोरण चार में भणवाना छे गणित। गणित में आपणो चेप्टर नंबर छे त्रीजो, भोपाल नो प्रवास में आपणे भाग नंबर आया छे छ। तो हवे आपणे सपोथी में पेज नंबर आया छे चालीस पर। तमारी आइडल बुक में तमारे पेज नंबर तमारे चालीस पर भणवानो छे। हवे तो पेज नंबर चालीस पर आपेलू छे, आदित्य बजार में जाए छे, त्यां तेने कपड़ा तो लेता 10 मिनिट थई, आइसक्रीम खाता 10 मिनिट थई, तो बजार में एने केटलो समय विताव्यो हशे? तो 20 मिनिट में एने कपड़ा लीधा, 10 मिनिट में आइसक्रीम खाधी, तो बन्ने मळीने थई 30 मिनिट। क्रिशने घरथी बस स्टेन्ड सुधी पहोंचता 10 मिनिट लागे छे, ने स्कूल बस में बैठा पछी स्कूल पहोंचता 18 मिनिट लागे छे। तेने समय केटलो समय लाग्यो हशे? तो 10 ने 18 केटला थाय? 28 मिनिट। 10 ने 18 थाय 28 मिनिट। तेजसने तेना मित्रना घरे जता 10 मिनिट लागे, त्यांथी बन्ने जणने क्रिकेट मैदानमां रमवा माटे 15 मिनिट लागे। तो तेजसने क्रिकेट मैदानमां पहोंचता केटलो समय लाग्यो हशे? तो 10 ने 15 केटला थाय? 10 ने 15 थाय 25, बराबर 25 मिनिट थाय। हवे छे आदित्य, आदित्य 7:20 मिनिट ए संगीत शीखवा संगीत क्लास में जवा निकले छे, अने 7:45 मिनिटे संगीत क्लास पर पहुंची जाए छे। त्यांथी ते 9 वागे घरे जवा निकले छे, 9:25 मिनिटे घरे पहुंचे छे। तो ते संगीत क्लास में केटलो समय रह्यो हशे? जो संगीत शीखवा जाए छे 7:20 संगीत शीखवा क्लास में निकली जाए छे, केटला वागे पहोंचे छे? तो 7:45 त्यां पहोंची जाए छे, अने केटला वागे सुधी? त्यांथी ते 9 वागे घरे निकले छे, बराबर। तो जुओ अहीं आपेलू छे के 7:45 संगीत क्लास पहोंचे अने ते 9 वागे घरे जवा निकले छे। एटले 9:45 बात करिए तो 1 કલાક અને 15 મિનિટ, બરાબર ક્લાસમાં રહેલો સમય 1 કલાક અને 15 મિનિટ પછી, એટલે અહીંયા બાદ લખી કરી છે કે 8 કલાક અને 60 મિનિટમાંથી 7:45 બાદ કરીએ તો જવાબ આવે 1 કલાક અને 15 મિનિટ, એ રાખું તમને આપેલો છે 1 કલાક અને 15 મિનિટ, બરાબર। હવે આપણે એવા છે એના પછીના દાખલા અમદાવાદથી વડોદરા જતા 2 કલાક લાગે છે। જો સુધીર સવારે 9:30 વાગ્યા અમદાવાદથી નીકળે તો વડોદરા પહોંચતા એને કેટલો સમય લાગશે? તો 9:30 થી 10:30 1 કલાક, બરાબર 9:30 થી 10:30 1 કલાક, 10:30 થી 11:30 2 કલાક। તો 2 કલાક લાગે તો એને કેટલા વાગે પહોંચશે? તો એ 11:30 વાગે પહોંચશે, બરાબર બાળ મિત્રો। હવે એના પછીનો આપણે દાખલો નંબર છે 63મો, બરાબર। જો બાળ મિત્રો, અહીંયા તમારા આ દાખલામાં તમને આપેલું છે
બરાબર. અહીંયા તમને થોડીક આવ્યું છે અહીંયા કે અજયને બે બગીચાનો એક રાઉન્ડ મારતા 30 મિનિટ લાગે, તો 5 રાઉન્ડ મારતા 1 રાઉન્ડ મારતા 30 મિનિટ, તો 5 રાઉન્ડ મારતા 30 × 5 કરીએ તો જવાબ આવે આપણો 150. હવે આપણે આવ્યા છીએ 64મા પ્રશ્ન પર. એક મોટર બોટ 20 મિનિટમાં એક કાંટો ફેરવે, તો આવા 6 આટા ફેરવવા કેટલો સમય લાગે? તો શું કરવાનું બાળમિત્રો? 20 × 6 બરાબર, 20 × 6 તો લાગે કેટલો કલાક, કેટલી મિનિટ? તો 20 × 6 કરીએ તો 120 આવે. હવે આપણે એવા છે 65મા પ્રશ્ન પર, બરાબર. તો એક હોડી 10 મિનિટમાં એક આટો ફેરવે, તો 1 કલાકમાં કેટલો? એક હોડી 10 મિનિટમાં એક આટો, કેટલી મિનિટમાં? 10 મિનિટમાં. તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય? તો 1 કલાકની મિનિટ હોય 60. તો 1 મિનિટમાં 10 મિનિટમાં એક આટો ફેરવે, તો 60 મિનિટમાં કેટલો ફેરવે? તો 60 ભાગ્યા 10 કરીએ તો 6 આવે. 60 ભાગ્યા 10 કરીએ તો 6 આવે, બરાબર. 6 આટા ફેરવે. કેતને રોજ સ્કૂલ બસમાં સ્કૂલ પહોંચતા 45 મિનિટ લાગે છે. એક દિવસ સ્કૂલ બસ ડીઝલ પુરવવા ઊભી રહી ગઈ, તો તે દિવસે સ્કૂલ બસને પહોંચતા 55 મિનિટ લાગી. તો સ્કૂલ બસ ડીઝલ પુરવતા કેટલો સમય લાગ્યો હશે? રોજ 45 મિનિટ પહોંચે, તો આજે એને કેટલી મોડી થઈ ગઈ? 55 મિનિટ. તો 10 મિનિટ મોડી થઈ, 55માંથી 45 બાદ કરીએ તો 10 મિનિટ થાય. સમજ પડી બાળમિત્રો? હવે એના પછી દાખલા પર આવ્યા છે. એક સફરજનના 10 રૂપિયા હોય, બરાબર. તો એવા 2 સફરજનના 10 × 2 એટલે 20 રૂપિયા. 68મો દાખલો છે. એક પતંગની કિંમત 2 રૂપિયા હોય, એક ચોકલેટની કિંમત 50 પૈસા હોય, તો આ 2 પતંગ અને 2 ચોકલેટના કેટલા રૂપિયા હશે? તો એક પતંગની કિંમત 2 રૂપિયા હોય તો અને એક ચોકલેટની કિંમત 50 રૂપિયા હોય, તો આ 2 પતંગની કિંમત કેટલી હોય? તો એક પતંગની કિંમત 2 રૂપિયા, તો 2 પતંગની કિંમત 2 × 2 = 4 બરાબર. એક ચોકલેટની કિંમત 50 પૈસા છે, તો એવા 2 ચોકલેટના કેટલા રૂપિયા થાય? 2 ચોકલેટના 50. તો 1 ચોકલેટની 50 પૈસા, 50 પૈસા અને 50 પૈસા થાય 100 પૈસા, એટલે 1 રૂપિયો. 4 × 1 = 5. સીમા જવાબ છે આપણો 5 રૂપિયા, બરાબર થાય બંનેનો સરવાળો. 15 રૂપિયાનું 1 રમકડું હોય તો 30 રૂપિયાના કેટલા રમકડા હોય? તો 2 રમકડા, 15 × 2 = 30, 2 રમકડા. સીમાએ 44 રૂપિયાની બુક ખરીદી છે, તેની પાસે કેટલા રૂપિયા છે? માત્ર 37 રૂપિયા છે, તો કેટલા ઘટે? તેની મેં 44માંથી 37 બાદ કરીએ, બાદબાકી કરીએ તો જવાબ આવે 7 રૂપિયા. હવે છે 71મો પ્રશ્ન. વીરો 5 રૂપિયાની પેન્સિલ ખરીદે છે, તેની પાસે 4 રૂપિયા છે, તો તેને કેટલી રકમ ઘટે છે? 5 રૂપિયાની પેન્સિલ ખરીદી છે, તેની પાસે ખાલી 4 રૂપિયા જ છે, તો હવે 1 રૂપિયો ઘટ્યો ને એની પાસે? 1 રૂપિયો નથી એની પાસે. 4 રૂપિયાના 2 રબર મળે તો 1 રબરની કિંમત કેટલી થાય? તો 2 રૂપિયા થાય, બરાબર. 1 પુસ્તકની કિંમત 10 રૂપિયા હોય તો 2 પુસ્તકની 20 રૂપિયા થાય.
સમજ પડી 74મો દાખલો આપેલો છે તમને રેહાના 500 રૂપિયાની મીઠાઈ અને 35 રૂપિયાની વેફર્સ ખરીદે છે બરાબર વેફર્સ ખરીદે છે તો તે કેટલા રૂપિયાનું ચૂકવ્યો છે તો 50 વત્તા 35 કરીએ તો સરવાળો થાય 85 રૂપિયા આખું તમારે લખવાનું છે તમને આપેલું છે બરાબર આટલામાં 75મો ડબલ ડેકરની હોડીની કિંમત દર છે 30 રૂપિયા પેડલ બોર્ડની કિંમત છે 15 રૂપિયા તો બંનેમાં બેસવું હોય તો કેટલા રૂપિયા આપણને આપવા પડે તો 45 રૂપિયા આપણને આપવા પડે 76મો પ્રશ્ન છે તમારો તો 76મો પ્રશ્ન છે બાળ મિત્રો કન્નુએ 25 રૂપિયાની એક એવી 5 નોટ ખરીદી ને 150 રૂપિયા વેપારીને આપ્યા તો વેપારીને કન્નુને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે તો જો 5 રૂપિયાની એવી 5 નોટ પાછું 25 બરાબર 25માંથી આપણે સોરી 25 રૂપિયાની 5 25 × 5 કરે તો 5 × 5 = 25 5 + 2 = 2 5 × 2 = 10 = 12 એવી તો એની પાસે કેટલા રૂપિયા હતા 150 150માંથી 125 બાદ કર્યા તો કેટલા રૂપિયા વધ્યા એની પાસે 25 રૂપિયા વધ્યા 25 રૂપિયા વધ્યા તો ચાલો બાળ મિત્રો આજે આપણે આટલા દાખલા જોઈ ગયા છે આવતા પહેલાં આપણે પાછા બીજા દાખલા સાથે મળીશું જ્યારે જેટલું કરાવ્યું છે એટલું યાદ રાખવાનું છે પાકું કરવાનું છે આવતા પહેલાં આપણે પાછા મળીશું.